કચ્છના મુંદ્રા પોર્ટ પરથી 15 કરોડની કિંમતનું 52 કિલો સોનું ઝડપાયું છે. લાકડાની પટ્ટીમાં સોનું છુપાવીને દાણચોરી કરાતી હતી. આ સોનાનું જથ્થું દુબઈથી મંગાવવામાં આવ્યું હતું. તો દિલ્હી ગાંધીધામ ડીઆરઆઈ દ્વારા મુંબઈ દિલ્હીમાં પણ તપાસ હાથ ધરાઈ છે. 400 કિલો સોનાની સ્મગલિંગની શક્યતાઓ હાલમાં વ્યક્ત થઈ રહી છે. સોનાની દાણચોરીને લઈને જે વિગતો સામે આવી રહી છે, દિલ્હી ગાંધીધામ ડીઆરઆઈ દ્વારા હાલમાં આ બાબતને જોતા તપાસ શરૂ કરાઈ છે. દુબઈ અને દિલ્હીમાં તપાસનું ધમધમાટ છે તે જોવા મળી રહ્યું છે, કારણ કે 15 કરોડની કિંમતનું જે સોનું છે તે ઝડપાયું છે. લાકડાની પટ્ટીમાં છુપાવીને આ સોનું લાવવામાં આવી રહ્યું હતું. આ તમામની જાણ થતાં જ ખાસ કાર્યવાહી જોવા મળી રહી છે અને આખરે આ સોનું ક્યાં પહોંચાડવામાં આવતું હતું અને કોને આપવામાં આવતું હતું, આ તમામ વિગતો જાણવા માટે હાલમાં ડીઆરઆઈની ટીમ સાથે સાથે તપાસનો દોર છે, ધમધમાટ છે તે જોવા મળી રહ્યું છે. તો સોનાની દાણચોરીને લઈને હાલમાં શક્યતાઓ છે. 52 કિલો સોનું છે તે ઝડપાયું છે. એટલા મોટા પાયે જે સોનું છે જે કરોડોની કિંમતનું હોવાનું જે માહિતી છે તે પણ જાણવા મળી રહી છે.